કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 3 ઇન ફ્યુચર એમાં એક્ટિવિટી 3 છે આઈવી બીકમ, એમાં પાર્ટ 2 ની અંદર આપણે સિદ્ધાર્થનો લેટર જોયો તો સિદ્ધાર્થને શું બનવું હતું, એને શિક્ષક બનવું હતું. આગળ આપણે જોઈએ તમારી બુકની અંદર જો પેજ નંબર 3030 ઉપર છે ઈવા રોટ, એટલે કે બીજો લેટર જે હતો, બીજો એસે હતો, એ કોણે લખ્યો હતો? તો ઈવાએ લખ્યો હતો. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, એટલે કે ગયા જાન્યુઆરી મહિનામાં હું મારા કાકાને ત્યાં ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, ક્યાં આગળ? તો વડગામ નિયર ખંભાત. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર, એટલે કે યુવાન છોકરા અને છોકરીઓનું એક ગ્રુપ બરોડાથી ત્યાં આવ્યું હતું. ધે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઈડ, જ્યારે ભરતી ન હતી ત્યારે તેઓએ ખંભાતની જે બંગાળાની ખાડી છે, કહેવાય ખંભાતની ખાડી જે છે, તે તેમણે પગ ભરા ચાલીને પાર કરી હતી. ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ, ત્યાં તે રાત્રે ફ્લેમિંગો એટલે સુરખાબનું જે ટોળું હતું એ જોવા માટે ત્યાં આવ્યા હતા. ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ બી ટેલિસ્કોપ, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, નાઇટ સ્કાય એટલે કે રાત્રે આકાશ કેવું લાગે છે તેનું નિરીક્ષણ તેમણે મોટા ટેલિસ્કોપ એટલે દૂરબીનની મદદથી કર્યું હતું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ, ધવલભાઈ હતા એ આ ટ્રીપનું આયોજન કરનાર હતા. આઈ ટોક વિથ હિમ, મેં તેમની સાથે વાત કરી હતી. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર, કુદરત વિશેની પ્રકૃતિ વિશેની ઘણી બધી રસપ્રદ વાતો મેં તેમના પાસેથી શીખી હતી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ, હું પણ તેમના જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા ઈચ્છું છું. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે કે પર્વત પર ચઢવાની જે ટ્રેનિંગ આપે તેવું બનવા ઈચ્છું છું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ બટરફ્લાઈઝ ઇન્સેક્ટ્સ એનિમલ્સ સોઇલ્સ એન્ડ ટ્રીઝ, બીજી કઈ કઈ વસ્તુઓનો એણે અભ્યાસ કર્યો હતો? તો પક્ષીઓ પતંગિયાઓ જીવજંતુઓ પ્રાણીઓ જમીન અને વૃક્ષો. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, આ બધી જ જે વસ્તુઓ છે એ આ દુનિયાની ખૂબ જ સરસ મજાનો એક ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, સ્કાય ગેઝિંગ એટલે આકાશમાં એક ધાર્યું જોઈ રહેવું, તે પણ મેં શીખ્યું હતું. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ, હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક ગ્રુપ બનાવીશું. એટ ફર્સ્ટ એટલે કે સૌથી પહેલાં વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી, એટલે કે ગ્રુપ બનાવી અને શું કરશે તો ગુજરાતની અંદર જે સરસ મજાના સુંદર સ્થળો છે તે અમે પહેલાં શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈ મને કહ્યું, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર, એટલે કે જેવા તમે કુદરત અથવા તો પ્રકૃતિના સંપર્કમાં આવશો યુ વિલ લવ ઇટ મોર, તમને તે વધારે ગમશે. હી ઓલ્સો સે, તેમણે એવું પણ કહ્યું, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, યુ કેન અર્ન ગુડ મની, કે તમે આ કામ કરશો ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, એટલે કે આ તમે જે કામ કરી રહ્યા છો એ સારું કામ કરી રહ્યા છો અને એના દ્વારા તમને સારા એવા પૈસા પણ કમાવા મળશે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, એટલે કે યુવાન પેઢીઓ છે એમને એક આ સેવા પૂરું પાડનારું કામ છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, તમારું જે જીવન છે એ તમને રોમાંચિત કરી મૂકશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી, હવે ઈવા છે એ પોતાની સંસ્થા સ્થાપવા માંગે છે તો એનું નામ શું રાખવા ઈચ્છે છે? તો ટુગેધર વિથ નેચર, એટલે કે પ્રકૃતિ સાથે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ, આપણે મારા મિત્રો અને હું, વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઈક રતન મહાલ જાંબુઘોડા દ્વારકા, ગુજરાતના જુદા જુદા સ્થળોની મુલાકાત લેવાનું કહે છે. તો કયા કયા છે? રતન મહાલ જાંબુઘોડા અને દ્વારકા. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ, હોપ એટલે આશા રાખવી, હું આશા રાખું છું કે આપ બધા જ અમારી સાથે જોડાશો. એન્ડ વિલ એન્જોય યોર લાઈફ, અને તમારું જે જીવન છે એનો આનંદ માણશો. થેન્ક યુ.